તો આજે આપણે ફેમસ પર્સનાલિટીઝ એટલે કે જાણીતી વ્યક્તિઓ જેમાં આવે છે સેશન 2. તો સેશન 2 સ્ટાર્ટ કરતા પહેલા આપણે સેશન 1 ને રીકેપ કરી લઈએ. ઓકે, તો તમે લોકો એ કેરી કેરી નામ સાંભળ્યા છે સર, કે ટીવીમાં જોયું હશે, મૂવીઝમાં જોયું હશે, ન્યૂઝપેપરમાં જોયું હશે કે કોઈની વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ છે જે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ આગળ સફળતા મેળવે છે અને તેની સાથે દેશનું નામ પણ રોશન કરે છે અને જેના ઉપર આપણને પણ પ્રાઉડ ફીલ થાય છે એવા ઘણા બધા લોકો હોય છે. પરંતુ બધાના નામ આપણને યાદ રહેતા નથી, પરંતુ જેના કારણે આપણું દેશનું નામ પણ રોશન થાય છે અને જે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ વધારે સફળતા મેળવે છે આવા લોકોને સેલિબ્રિટીઝ કહેવાય છે. તો એવા લોકોને આપણે ક્યાંય ને ક્યાંય નામ પણ સાંભળ્યા હશે, રાઈટ? તો આપણે સેશન 1 માં એવા 6 સેલિબ્રિટીઝ વિશે માહિતી મેળવી લીધી છે જેના આપણે 2 કે 3-4 વાક્યો સમજી ગયા છે, રાઈટ? જેના મેઇન પોઈન્ટ હોય છે અને આપણે નોટબુકમાં નોટ ડાઉન પણ કરેલા છે. ઓકે, તો એવા કયા 6 સેલિબ્રિટીઝ છે જેના વિશે આપણે સેશન 1 માં વાત કરેલી છે? તમને બધાને પણ ખ્યાલ હશે, જે 1 by 1 તમારે નામ બોલવાના છે. ઓકે, ફર્સ્ટ કિરણ બેદી, રાઈટ? જે ફર્સ્ટ લેડીઝ એટલે કે મહિલા IPS ઓફિસર બન્યા હતા, રાઈટ? પછી નેક્સ્ટ છે સોનિયા ગાંધી, રાઈટ? પછી સાનિયા મિર્ઝા, પછી ઇન્દિરા ગાંધી, સરોજિની નાયડુ અને કલ્પના ચાવલા. આ 6 સેલિબ્રિટીઝ વિશે આપણે સેશન 1 માં માહિતી મેળવી લીધી છે. તો આજે આપણે એ 6 સિવાયના જે સેલિબ્રિટીઝ છે એના વિશે માહિતી મેળવવાની છે. ઓકે, તો ફર્સ્ટ કે તમને બધાને એ જે 6 સેલિબ્રિટીઝ વિશે આપણે માહિતી મેળવી લીધી છે એમાંથી લાસ્ટમાં મેં તમને ક્વેશ્ચન આન્સર પણ પૂછેલા હતા, તો આઈ હોપ કે હવે તમને એ યાદ જ હશે. ઓકે, તો હવે આજે આપણે સેશન 2 માં બીજા સેલિબ્રિટીઝ વિશે વાત કરવાની છે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ, જેમાં ફર્સ્ટ છે મધર ટેરેસા. આ પણ તમે ક્યાંય ને ક્યાંય નામ સાંભળ્યું જ હશે, મધર ટેરેસા. ઓકે, મધર ટેરેસા ખ્રિસ્તી મિશનરીના પ્રણેતા હતા. મધર ટેરેસા છે એ ખ્રિસ્તી મિશનરીના પ્રણેતા હતા એટલે કે એમના મુખ્ય જે વ્યક્તિ હોય છે કે જેના ઉપર આખું મિશન છે કે કોઈ પણ સંસ્થા છે જે ચાલતી હોય છે તેમને પ્રણેતા કહેવાય છે. એટલે મધર ટેરેસા છે એ ખ્રિસ્તી મિશનરીના પ્રણેતા હતા. તેમણે શાંતિ માટે 1975માં નોબેલ પ્રાઇઝ મળેલ છે. એટલે કે મધર ટેરેસાને શાંતિ માટે 1975માં નોબેલ પ્રાઇઝ પણ મળેલ છે. તો ત્યાં આપણે અન્ડરલાઇન કરીએ કે 1975માં મધર ટેરેસાને નોબેલ પ્રાઇઝ મળેલ છે. ઓકે, જે સાલ આવે છે, જે ઇન્વર્ટેડ કોમામાં લખેલું આવે છે એ ખાસ વર્ડ્સ યાદ રાખવાના છે કે જે તમને ફ્યુચરમાં પણ હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, મધર ટેરેસાને શાંતિ માટે 1975માં નોબેલ પ્રાઇઝ મળેલ છે. તેમણે ગરીબોની સેવામાં પોતાનું જીવન પૂરું કર્યું. મધર ટેરેસા છે એ ઘણા વર્ષોથી ગરીબોની ખૂબ જ સેવા કરતા હતા. એમણે પૂરો દિવસ ઘણા બધા એવા ગરીબ લોકોની સેવા કરી છે. એમના માટે તેમણે ભારતમાં ગરીબોની 40 વર્ષ સેવા કરી હતી. આ પણ ખાસ યાદ રાખવાનું છે કે મધર ટેરેસાએ ગરીબોની ખૂબ જ સેવા કરી હતી અને ભારતમાં તેમણે 40 વર્ષ સેવા કરી. આથી તેમણે ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. મધર ટેરેસા છે એમણે ભારતમાં 40 વર્ષ સુધી ગરીબોની સેવા કરી હતી. આથી તેમને ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાં પણ આપણે અન્ડરલાઇન કરીએ કે મધર ટેરેસાને ભારતમાં ગરીબોની 40 વર્ષ સેવા કરી હોવાથી તેમને ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, લાસ્ટ છે મધર ટેરેસાને સંત તરીકે નામ મળ્યું છે. મધર ટેરેસા છે એને ગરીબોના મસીહા તરીકે પણ ઓળખવામાં આવે છે
અને તેમને સંત તરીકેનું પણ નામ મળ્યું છે। ઓકે, તો આ પણ યાદ રાખવાનું છે કે ગરીબોના મસીહા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો આન્સર આવે મધર ટેરેસાને। ઓકે, આપણે કોઈ પણ સેલિબ્રિટીઝ વિશે જ્યારે વાત કરીએ છીએ ત્યારે બે કે ત્રણ વાર રિપીટ કરીએ છીએ કે જેથી તમને યાદ પણ રહી જાય। ઓકે, તો અગેન આપણે મધર ટેરેસા રિપીટ કરીએ એટલે કે એના વિશે જે વાત કરેલી છે ને લાસ્ટ ટાઈમ રિકેપ કરીએ, બધાએ મારી સાથે રિપીટ કરવાનું છે એટલે કે તમારે પણ બોલવાનું છે। ઓકે, કે જેથી તમને યાદ રહી જાય। મધર ટેરેસા ખ્રિસ્તી મિશનરીના પ્રણેતા હતા। તો ક્વેશ્ચન પૂછાઈ શકે મધર ટેરેસા કોના પ્રણેતા હતા, તો આન્સર આવે ખ્રિસ્તી મિશનરી। ઓકે, તેમને શાંતિ માટે 1975 માં નોબેલ પ્રાઇઝ મળેલ છે। તેમણે ગરીબોની સેવામાં પોતાનું જીવન પૂરું કર્યું। મધર ટેરેસાએ ગરીબોની સેવામાં પોતાનું જીવન પૂરું કર્યું। તેમણે ભારતમાં ગરીબોની 40 વર્ષ સેવા કરી હોવાથી તેમને ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે। મધર ટેરેસાને સંત તરીકે નામ મળ્યું છે। ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ। નેક્સ્ટ છે રવિન્દ્રનાથ ટાગોર। તો આ પણ તમે લોકોએ નામ સાંભળ્યું હશે, રવિન્દ્રનાથ ટાગોર। રવિન્દ્રનાથ ટાગોર બેંગાલી કવિ હતા। રવિન્દ્રનાથ ટાગોર છે એ કવિ હતા, પણ કેવા કવિ, બેંગાલી કવિ હતા, રાઈટ? તો ત્યાં આપણે અંડરલાઈન કરીએ કે રવિન્દ્રનાથ ટાગોર બેંગાલી કવિ હતા। ઓકે, તે ગુરુદેવના જાણીતા નામથી ઓળખાય છે। રવિન્દ્રનાથ ટાગોર છે એ બેંગાલી કવિ હતા અને તે ગુરુદેવના નામથી ઓળખાય છે। તે પહેલા એશિયન નોબેલ પ્રાઇઝ મેળવનાર સાહિત્યકાર હતા। એટલે કે રવિન્દ્રનાથ ટાગોર છે પહેલા એશિયન નોબેલ પ્રાઇઝ મેળવનાર સાહિત્યકાર હતા। એટલે કે એશિયન નોબેલ પ્રાઇઝ છે એ તેમને સૌથી પહેલા મળેલો છે, રાઈટ? એ પહેલા સાહિત્યકાર છે કે જેમને એશિયન નોબેલ પ્રાઇઝ મળેલ છે। રવિન્દ્રનાથ ટાગોર એક બેંગાલી કવિ હતા અને તે ગુરુદેવના નામથી પણ જાણીતા છે અને તેમને સૌથી પહેલા એશિયન નોબેલ પ્રાઇઝ સાહિત્યકાર મળેલ છે। એટલે કે એશિયન નોબેલ પ્રાઇઝ છે એને સૌથી પહેલા મળેલું છે, રાઈટ? એ મેળવનાર સાહિત્યકાર હતા। તેમને 1913 માં તેમને બુક ગીતાંજલિ માટે મળેલું હતું। એટલે કે 1913 માં તેમને બુક ગીતાંજલિ જે કરેલી છે એના માટે મળેલું હતું। રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં 7 મે 1861 ના રોજ થયો હતો। એટલે કે રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યાં થયો હતો, કોલકાતામાં, અને જેમની તારીખ છે 7 મે 1861 ના રોજ થયો હતો। રવિન્દ્રનાથ ટાગોર બેંગાલી કવિ હતા, તે ગુરુદેવના નામે પણ જાણીતા છે, તે પહેલા એશિયન નોબેલ પ્રાઇઝ મેળવનાર સાહિત્યકાર હતા, જેમને 1913 માં તેમને બુક ગીતાંજલિ માટે મળેલું હતું। એશિયન નોબેલ પ્રાઇઝ છે એ શાના કારણે મળેલું હતું, કે એમની બુક ગીતાંજલિ માટે એમને મળેલું હતું। રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં 7 મે 1861 ના રોજ થયો હતો। ઓકે, તો આ રીતે આજે આપણે મધર ટેરેસા અને રવિન્દ્રનાથ ટાગોર એ બે સેલિબ્રિટીઝ વિશે માહિતી મેળવેલી છે। તો હવે આપણે નેક્સ્ટ એટલે કે બીજા સેલિબ્રિટીઝ વિશે પણ જોઈએ, પરંતુ એ પહેલા આપણે બંનેને એકવાર રીડ કરી લઈએ। ઓકે, મધર ટેરેસા ખ્રિસ્તી મિશનરીના પ્રણેતા હતા। તેમને શાંતિ માટે 1975 માં નોબેલ પ્રાઇઝ મળેલ છે। તેમણે ગરીબોની સેવામાં પોતાનું જીવન પૂરું કર્યું। તેમણે ભારતમાં ગરીબોની 40 વર્ષ સુધી સેવા કરી, આથી તેમને ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે।
મધર ટેરેસાને સંત તરીકે પણ નામ મળ્યું છે. ઓકે, તો હવે રવીન્દ્રનાથ ટાગોર જોઈએ. રવીન્દ્રનાથ ટાગોર બેંગાલી કવિ છે. તે ગુરુદેવના નામે પણ ઓળખાય છે. તે પહેલા એશિયન નોબલ પ્રાઇઝ મેળવનાર સાહિત્યકાર હતા. તે પહેલા એશિયન નોબલ પ્રાઇઝ મેળવનાર સાહિત્યકાર હતા, જેમને 1913માં તેમને બુક ગીતાંજલિ માટે મળેલું હતું. કઈ બુક માટે એશિયન નોબલ પ્રાઇઝ મળેલું હતું? ગીતાંજલિ માટે. રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ કલકત્તામાં 7 મે 1861ના રોજ થયો હતો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે સ્વામી વિવેકાનંદ. તો તમે લોકોએ નામ સાંભળ્યું જ હશે, રાઈટ? અને આપણા રાજકોટમાં તેમનો આશ્રમ પણ છે, એટલે કે સ્વામી વિવેકાનંદનો આશ્રમ પણ છે, રામકૃષ્ણ પરમહંસ, રાઈટ? તો તમે લોકો મે બી ત્યાં ગયા પણ હશો. ઓકે, તો હવે આપણે એના વિશે જોઈએ કે સ્વામી વિવેકાનંદ પહેલા હિન્દુ સંત હતા. સ્વામી વિવેકાનંદ છે પહેલા હિન્દુ સંત હતા, જે 1892માં અમેરિકાના શિકાગો શહેરમાં ધર્મ પરિષદમાં ભાગ લેવા ગયા હતા. સ્વામી વિવેકાનંદ છે પહેલા તો હિન્દુ સંત હતા, અને જે 1892માં અમેરિકાના શિકાગો શહેરમાં ધર્મ પરિષદમાં ભાગ લેવા ગયા હતા. તેમનો રામકૃષ્ણ મિશનમાં અગત્યનો ફાળો છે. સ્વામી વિવેકાનંદ છે એમનો રામકૃષ્ણ મિશનમાં અગત્યનો ફાળો છે, અને તેમણે યુવાનોને એક મહત્વનો સંદેશો પણ આપ્યો છે, જે છે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો, રાઈટ? સ્વામી વિવેકાનંદે બધા લોકોને ખૂબ જ સરસ સંદેશો પણ આપેલો છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. ઓકે, ફર્સ્ટ સ્વામી વિવેકાનંદ છે એ પહેલા હિન્દુ સંત હતા, જે 1892માં અમેરિકાના શિકાગો શહેરમાં ધર્મ પરિષદમાં ભાગ લેવા ગયા હતા. તેમનો રામકૃષ્ણ મિશનમાં અગત્યનો ફાળો પણ છે. તેમણે યુવાનોને એક મહત્વનો સંદેશો પણ આપ્યો છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. ઓકે, તો આ રીતે સ્વામી વિવેકાનંદ છે એમને પણ પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે, એટલા માટે જ આપણે તેને સેલિબ્રિટીઝ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો હવે આપણે લાસ્ટ જોઈએ, ડોક્ટર આંબેડકર. તો આ પણ તમે લોકોએ કેને કે નામ સાંભળ્યું છે. ડોક્ટર આંબેડકરનું પૂરું નામ છે ભીમરાવ આંબેડકર, રાઈટ? તો હવે જોઈએ એ જ છે કે ડોક્ટર આંબેડકરનું પૂરું નામ ભીમરાવ આંબેડકર હતું. તે એક હોશિયાર વ્યક્તિ હતા. તેમનો જન્મ અનુસૂચિત જનજાતિમાં થયો હતો, એટલે કે અનુસૂચિત જાતિમાં થયો હતો. ડોક્ટર આંબેડકરનું પૂરું નામ ભીમરાવ આંબેડકર હતું. તે એક હોશિયાર વ્યક્તિ હતા. તેમનો જન્મ અનુસૂચિત જાતિઓમાં થયો હતો. તેમની જાતિને આગળ લાવવા માટે તેમણે ખૂબ જ મહેનત કરી હતી, એટલે કે ડોક્ટર આંબેડકર છે એમનો જન્મ અનુસૂચિત જાતિમાં થયો હતો, અને તેમણે પોતાની જાતિને આગળ લાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તેમણે ભારતના બંધારણમાં પણ મહત્વનો ફાળો આપેલ છે, એટલે કે ડોક્ટર આંબેડકર છે એટલે ભારતના બંધારણમાં પણ ખૂબ જ મહત્વનો ફાળો આપેલો છે. એટલા માટે જ ડોક્ટર આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ડોક્ટર આંબેડકર છે એનું નામ ભીમરાવ આંબેડકર હતું. તે એક હોશિયાર વ્યક્તિ હતા. તેમનો જન્મ અનુસૂચિત જાતિમાં થયો હતો. તેમની જાતિને આગળ લાવવા માટે તેમણે ખૂબ જ મહેનત પણ કરેલી છે. તેમણે ભારતના બંધારણમાં પણ ખૂબ જ મહત્વનો ફાળો આપેલો છે, એટલા માટે જ તેમણે ભારતના બંધારણના ઘડવૈયા પણ કહેવાય છે. ઓકે, તો આ રીતે આપણે સ્વામી વિવેકાનંદ અને
ડોક્ટર આંબેડકર વિશે માહિતી પણ મેળવી લીધી છે. ઓકે, તો તમારે આજે હોમવર્કમાં જે આજે આપણે ચાર સેલિબ્રિટીઝ વિશે માહિતી મેળવી લીધી છે એનો સ્ક્રીનશોટ લઈ અને આજનો હોમવર્ક કરવાનું છે. તો તમે લોકો અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો છો અને પોસિબલ હોય તો જોયા વગર પણ લખવાની ટ્રાય કરવાની છે, કેમ કે આપણે બધા જ સેલિબ્રિટીઝ છે તેના વિશે 3-4 જ વાક્ય જોયા છે અને એ આપણે વારંવાર રિપીટ પણ કરેલા છે અને જો ના યાદ રહે તો તમે સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો અને જ્યારે વિડીયો લેક્ચર જોવો છો ત્યારે મારી સાથે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પણ પોઝ કરીને તમે લખી શકો છો કે જેથી તમને યાદ પણ રહી જાય. ઓકે, તો આજે આપણે કયા કયા સેલિબ્રિટીઝ વિશે માહિતી મેળવેલી છે ચલો થિંક કરો. પહેલા આપણે કયા બે સેલિબ્રિટીઝ વિશે માહિતી મેળવેલી? રવીન્દ્રનાથ ટાગોર અને ચલો બધાએ માઇન્ડમાં થિંક કરવાનું છે કે રવીન્દ્રનાથ ટાગોર પછી સ્વામી વિવેકાનંદ પછી ડોક્ટર આંબેડકર અને લાસ્ટ કયું છે? મધર ટેરેસા. ઓકે, તો આજે આપણે આ ચાર સેલિબ્રિટીઝ વિશે માહિતી મેળવી લીધી છે. મધર ટેરેસા પછી ડોક્ટર આંબેડકર, રવીન્દ્રનાથ ટાગોર અને લાસ્ટ સ્વામી વિવેકાનંદ, આ ચાર સેલિબ્રિટીઝ વિશે આજે આપણે માહિતી મેળવી લીધી છે, જેના નોટ ડાઉન તમારી રફ બુકમાં કરવાનું છે. એટલે કે આપણે જે શીખી ગયા છીએ એના વિશે 3-4 વાક્યો એ તમારે રફ બુકમાં નોટ ડાઉન કરવાના છે. પોસિબલ હોય તો જોયા વગર અને જોઈએ ના યાદ રહે તો તમે સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો અને જ્યારે તમે વિડીયો લેક્ચર જોવો છો ત્યારે પોઝ કરીને પણ લખી શકો છો. ઓકે, તો હવે આજે આપણે ફેમસ પર્સનાલિટીઝ એટલે કે જાણીતી વ્યક્તિઓ એના સેશન 2માં આપણે ચાર સેલિબ્રિટીઝ વિશે માહિતી મેળવી લીધી છે. મધર ટેરેસા, રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ અને લાસ્ટ ડોક્ટર આંબેડકર. તો આ ચારે વિશે તમારે વ્યવસ્થિત રીતે તમારી રફ બુક પર નોટ ડાઉન કરવાનું છે સારા અક્ષરે અને માઇન્ડમાં નોટ પણ કરવાનું છે. અને હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર એટલે કે ફેમસ પર્સનાલિટીઝના સેશન 3માં આપણે બીજા સેલિબ્રિટીઝ વિશે માહિતી મેળવવાની છે. ઓકે, તો હવે આજે આપણે ફેમસ પર્સનાલિટીઝના સેશન 2ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, અને આઈ હોપ કે તમને બધાને પણ સમજાઈ ગયા હશે આજના ટોપિક, રાઈટ? તો હવે આજે આપણે આ સેશનને કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બીજા સેલિબ્રિટીઝ વિશે માહિતી મેળવવાની છે. ઓકે, તો હવે આજે આપણે આ સેશન અહીં કમ્પ્લીટ કરીએ છીએ.